છે મગજને અને જે ભવિષ્યમાં બનવાના નથી એવા એટલા સુધીના સ્વપ્ન જોઈ શકે, એનથી વધારે ના જોઈ શકે. આપણી કેપેસિટી, આપણા હર જાગ્રત મનને ખબર છે કે આપણાથી પોસિબલ જ નથી. આ કદાચ વિચાર આવે, વિચારને હું સ્વપ્ન કહું છું, બંને ફરક છે. વિચાર તો ઘણા બધા આવતા હશે કે સાહેબ જો માઇક ઊંચાયો કે સાહેબ બકવાસ આવું આવો વિચાર આવતો છે, તે વિચાર છે, સ્વપ્ન નથી. સ્વપ્ન એવું છે કે એક દિવસ હું પણ સાહેબ દિવસ સ્ટેજ ઉપર જઈને માઇક હાથમાં પકડીશ, હું પણ ખૂબને મોટિવેશન કરીશ, એ સ્વપ્ન. ₹50 મૂકતો દઈશ બચત ખાનામાં અને 2-5 વર્ષ એક બાઇક લઈશ, બસ પતી ગયો, ફિનિશ. એના જીવનમાં એની પેઢી બાઇક સિવાય કશું આવવાનું નથી. વિચાર નહીં કરે એટલે એ ટ્રેક્ટર જીવનમાં લાવી શકશે, એની એટલી ક્ષમતા, એટલી એની કેપેસિટી છે. હું તમને જે વાત કરું છું એ ક્ષમતાથી બહાર આવી છે, તમારા ભરપૂર ક્ષમતા છે. સ્વપ્ન 3 પ્રકારના જોવાના. પહેલા સ્વાર્થી બનવા, બનશો બધા, ઊંઘી ગયા છો બધા, સ્વાર્થી બનવાના છો બધા, નહીં બનવાનું. તો પહેલું સ્વપ્ન તો સ્વાર્થી બનવાનું છે, પોતાના માટે જોવું, બનવાનું સ્વાર્થી. હા, પહેલું સ્વપ્ન કોના માટે જોવાનું છે? તમે ધરેલા હશો તો બીજાને ખવડાવવાના, એટલા બધા તાલવી નથી કે ભૂખ્યા છો બીજા રોટલો આપવાના છો. તો પહેલું સ્વપ્ન કોનું જોવાનું છે? પોતાનું. પોતાના માટે કેવા સ્વપ્ન છો સમજાવું, તમારી એજ નક્કી કરો. આજે રાત્રે છે ને, સુતા સુતા 15-20 મિનિટ તમારા માટે, અથવા કોઈ સરસ દેવ સ્થાન હોય, કોઈ અગાસી હોય કે કોઈ ગાર્ડન હોય, ત્યાં જાઓ. એકદમ એકાંત જગ્યા પસંદ કરો. આ 2-3 દિવસ આપું છું તમને. અંદર જે છે ને બધું કાળો, બધું બહુ ભરી ગયું. લોકોએ છે ને ઉપર ઢાંકણા બાકી બાકી બધું દબાઈ દીધું છે. ટીવી ના જોયે, વાત 10મું જાય, ટાંકું મારતું ટીવી જોવાનું, પેપર ના સમજાય, શર્માની ગણિત ને વિજ્ઞાન માટે ડાકો મારે, ક્રિકેટ ના રમાય, આમ થાય તેમ 10મું જગ્યા. આ 1 વર્ષ તો તમને ખબર છે ક્રિકેટ, પછી ડાકો મારે, ક્રિકેટ એટલે બધું દબાઈ ગયું છે, ઢાંકણા ફેંકી દે. બધું અંત શોખ, શોખ હશે તમારો દરેક. કોઈ જીવનમાં એવું ના હોય જેને શોખ ના હોય છે. જંડેરો અંદર તમારો સારો શોખ છે, ડ્રોઈંગ કરવાનો, ક્રિકેટ રમવાનો, મૂવી જોવાનો, મોબાઈલ નો છે કે સારો જે શોખ હોય, તોડફોડ નો શોખ હોય તોડફોડ નો તમારા પોતાના માટે કે આજે મારી આટલી એજ છે, હું 2 વર્ષ વિઝનમાં ભણીશ, પછી 3-4 વર્ષ હું કોલેજમાં ભણીશ, 2 વર્ષ હું માસ્ટર ડિગ્રી કરીશ, અને તે વખતે મારી એજ 20-21 હશે. 21 એજ મારી પાસે શું હશે? પહેલું સ્વપ્ન આ 5-6 વર્ષમાં નથી જોવાના, હું કહું છું 21 વર્ષ પછી આપણા સ્વપ્ન શરૂ થાય છે. અત્યારથી રોજ આ વસ્તુ યાદ કરો. તમે નક્કી કરો તમારે શું જોઈએ છે. તમારે 2-વ્હીલર જોઈએ છે, 4-વ્હીલર જોઈએ છે? 4-વ્હીલર માં કે ના સાહેબે કહું આવું 2-વ્હીલર નહીં વિચારવાનું, પછી સીધા હેલિકોપ્ટર ના વિચાર. ઇન્ટરનેટ ઉપર જો, ચાર જણે પૂછો, માર્કેટમાં જાઓ, ફાઉસ્ટન હોટલ ની આગળ ઉભા રહો અને જો તો કેવી કેવી ગાડીઓ આવે છે, પસંદ કરો ગાડી. પહેલા પહેલી ગાડી પસંદ કરો. 21મા વર્ષે તમે કઈ ગાડી લાવવાના છો? લાયસન્સ મળી જાય ને, પેલા લાયસન્સ કઢાવો. પછી હું નહીં સાહેબે કહું, સાહેબે એવું તો ક્યાં કહું લાયસન્સ કઢાવો, ગાડી લાવવાનું કહે છે લાઈટ. તો ગાડીઓ જુઓ પેલા, ટાઈમ. હવે પાછું એવું લાગે સાહેબ સાયન્સ બને શું ગાડીઓ જોયું છે, રસ્તા જતા હોય ક્યાંક તો નજર આવે, ટીવીમાં જુઓ કોઈ જગ્યાએ. અને એક સ્વપ્ન વિચારો કે કમસે કમ હું 25 લાખની તો ગાડી લાવીશ, કમસે કમ.
એનાથી વધારે સૌ ઓછી એક ગાડીનું ચિત્ર ફિટ કરો, કઈ લાવશો, કઈ કંપનીની તમને ગમે, મોડલ લો, ઓ ફાઇન, બસ નક્કી કરો આ જ મોડલ, પહેલી ગાડી હું આ જ વસાવીશ, અલ્ટો નહીં, સુઝુકી નહીં, નક્કી કરો અત્યારે, રોજ અઠવાડિયે બે દિવસ પાંચ, અને જ્યારે રોડ પર ગાડી આવે ને ત્યારે આમ ધક્કા લો, હા મારી ગાડી, ટીવીમાં આવે ને બસ અંદર આપો, રોજ એના આપો, અને પાણી રેડ્યા કરો, રેડ્યા કરો, જો હર જાગ્રત મને ગાડી માટે તમારે કેટલી સરસ મહેનત કરાવડાવશ, તમને ખબર નહીં પડે, ગાડી આપ જ્યારે જુઓ ત્યારે, જ્યાં જુઓ માર્કેટમાં જો તો એક મિનિટ ઉભા રહો, અબજર નો ચારે બાજુ ભરો, એમ અંદર છોકરી કે જીવ જ ના જોઈશ, એની ઓલા કે મને લઈ જાય ગાડી અબજર, આજ લાવવાની, જીવનમાં પહેલી જ ગાડી આવી છે બીજી, કોમ્પ્રોમાઇઝ જો ડીલ કરી, સ્વપ્ન ખબર છે, ડીલ કરી તો પતંગ હાથમાં જતી રહેશે, કોઈ કપાવી ના જાય, આ ગાડીનું સ્વપ્ન હતું પોતાના માટે, હા આપણે પારકાન સેવા ગરીબો લઈ જવાનું, લાવવાની સેવા નહીં કરવા, આપણા માટે ફરવા, પછી ઘરનું સ્વપ્ન છે, મસ્ત મકાન છે, ક્યાં હશે, હું ગામડા છું ત્યાં સિટીમાં નક્કી કરો, તમને જ્યાં મળે, તમને ખેતરમાં ફાર્મ હાઉસ બનાવવું તોય છૂટ, એ તમારી ડ્રીમ નક્કી કરો, તમને ઇન્ટરેસ્ટ, તમારો શોખ ક્યાં છે, તમને લાગે હું સિટીમાં કમ્ફર્ટ, સિટીમાં પણ કયું સિટી નક્કી કરો, દિલ્હીમાં તમારું મકાન હોવું જોઈએ, બેંગ્લોરમાં હોવું જોઈએ, મુંબઈમાં હોવું જોઈએ કે પછી નડિયાદ ચાલશે, એ નક્કી કરવામાં ગામમાં